કે મહિલાઓના વિકાસને લઈને ગુજરાતમાં શું પરિસ્થિતિ છે અને શું આપ કહેશો? સી, જે આપણે મહિલા વિકાસ એમ્પાવરમેન્ટની જે વાત કરીએ છીએ, અગર આપણે બીજા સિટીઝ યા સ્ટેટ્સ જોડે કરીએ, બીજા સ્ટેટ્સ જોડે કમ્પેર કરીએ, તો ઇટ ઇઝ વી આર બેટર ઓફ. આપણો ઘણો સારો વિકાસ થયો છે મહિલાનો. અને હવે કઈ રીતે થયો છે, અગર એમ્પાવરમેન્ટ જે કહેવાય, કારણ કે એમ્પાવરમેન્ટ ઇઝ નોટ જસ્ટ સોશિયલ એમ્પાવરમેન્ટ ઓર ઇકોનોમિક એમ્પાવરમેન્ટ. પહેલાં સોશિયલ એમ્પાવરમેન્ટ થવું જોઈએ અને પછી ઇકોનોમિક એમ્પાવરમેન્ટ થવું જોઈએ. એટલે ઇન ટર્મ્સ ઓફ હેલ્થ બોલો, ન્યુટ્રિશન બોલો, એડ્યુકેશન બોલો, ધીસ ઓલ કમ્સ ઇન સોશિયલ એમ્પાવરમેન્ટ. અને ઇકોનોમિક એમ્પાવરમેન્ટમાં એ લોકોનું લાઇવલીહુડ કહીએ આપણે, યા એ લોકોનો લીગલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ કહીએ, એ રીતનું કહીએ, તો એ રીતે તો આઈ મીન વી આર બેટર ઓફ થેન્ક્સ ટુ આપણી જે ગવર્મેન્ટની પોલિસીસ છે, જે આપણી યોજનાઓ છે, એના લીધે દેટ ઇઝ આપણે જેમ જેમ વાત કરશું વી આઈ ટોક ફર્ધર ઓન દેટ, પણ એના લીધે આપણો બહુ સારો વિકાસ છે, વી આર સેટિસ્ફાઈડ. નૂતનબેન, આપ શું કહેશો ગુજરાતના અંદર મહિલાઓનો વિકાસને લઈને? મહિલાનો વિકાસ ખરેખર આપણે ગુજરાતમાં બહુ સારો છે, કારણ કે બીંગ અ નોર્થ ઇન્ડિયન આઈ કેન ડેફિનેટલી સે કે ત્યાં, અને આપણું જો કમ્પેરિઝન કરીએ, જે લેડીઝ છે એ વધારે કોન્ફિડન્ટ છે, એન્ટરપ્રેન્યોર છે, અને બહુ એટલે ઉદ્યોગ સાહસી કહી શકીએ છીએ. કોઈ પણ ફિલ્ડમાં એકદમ એ લોકો બહાર આવી જાય છે, ભલે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એ કલ્ચરલ હોય, સાહસિક હોય, કે બિઝનેસનો હોય, કે ગમે તે હોય. મેં જોયું છે કે અહીંયા વધારે પડતા જે લેડીઝ છે એ ખૂબ જ સાહસિક છે અને ખૂબ સારી રીતે કામ કરી છે. લાઈક રુઝાન બેન પણ, યસ, લાઈક રુઝાન, ના ના, બીકોઝ ઓફ ધ એમસી, માણસ કે બી જ્યારે ક્યારે કરી શકે, જ્યારે એને એ એન્વાયરમેન્ટ મળે, જેમ તમે કહ્યું એમ. અને એ એન્વાયરમેન્ટ માટે ઇટ ઇઝ લોકોની બહુ મોટી ભાગીદારી છે, ગવર્મેન્ટની બહુ મોટી ભાગીદારી છે. લોઝ આર ઇન પ્લેસ, એના લોઝનું ઇમ્પ્લિમેન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે, ધેટ ઇઝ ઇન પ્લેસ. દેર આર ઇનફ એનજીઓઝ વિચ વર્ક ફોર ઇટ, યા ઇનફ ઇન્સેન્ટિવ સ્કીમ્સ આર દેર. અને એ પોઈન્ટ ઓફ વ્યૂથી, એટલે તમે આજે બધું કહ્યું ઇન કમ્પેરિઝન, તો એ આપણા આપણા ગુજરાતમાં બહુ એક પોઝિટિવ ચીજ છે. યસ, યુ આર રાઇટ, એબ્સોલ્યુટલી રાઇટ. કારણ કે એનજીઓઝ જે રોલ અહીંયા ભજવી રહ્યા છે, અને સાથે સાથે ગવર્મેન્ટ, કારણ કે જો ગવર્મેન્ટનું સાથ હોય તો જ એનજીઓ સારી રીતે કામ કરી શકતો, કારણ કે એવી યોજના હોય, એવું બધું પ્લાનિંગ હોય, ફંડિંગ હોય, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, તો જ મહિલાઓ આગળ આવી શકે. મહિલાઓની અંદર જે યોજનાઓ ગુજરાતમાં છે એમાં ઈ મમતા કરીને એક યોજના છે, શું કહેશો આપ એના વિશે? ધ વે આઈ અન્ડરસ્ટેન્ડ, એક આપ આઈ એમ અ ટેકનોલોજીકલ પર્સન, એટલે તમે આ બહુ સરસ ચીજ કરી છે કે યુ હેવ યુઝ ટેકનોલોજી ફોર ઈ મમતા, જેમાં તમે બધાનું સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ રાખ્યો છે. એટલે હું તો કહું છું આ સેમ તમને એના ફિમેલ ફોર્ટિસાઇડ માટે બી કામ લાગશે. કેવી રીતે? કે લેટર છે કે અગર એક બેન તમારે ત્યાં રજિસ્ટર્ડ છે, પ્રેગ્નન્ટ છે, હવે એ બેનની ડિલિવરી થઈ, એટલે એ તો રિપોર્ટ છે, અગર ડિલિવરી ના થઈ તો કેમ ના થઈ, વાય, કંઈક એબોર્શન થઈ ગયું, શું પ્રોબ્લેમ હતો? એટલે ધીસ વિલ હેલ્પ યુ, એકચ્યુઅલી યુ શુડ યુઝ ધીસ ઓલ્સો ટુ કર્બ ધીસ ફિમેલ ફોર્ટિસાઇડ. બીજું જે મેં ઈ મમતામાં જે સ્ટડી કર્યું છે, કારણ કે ટેકનોલોજી એટલે ઇટ્સ માય ફેવરિટ ટોપિક, એટલે જે મેં સ્ટડી કર્યું છે, તો એના લીધે તમે જે આ યોજના રાખી છે એના લીધે શું થઈ રહ્યું છે કે જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ એઝ વેલ એઝ મેટર્નલ મોર્ટાલિટી રેટ, પહેલાં શું માતાઓને, એક તો આ યોજના, ને બીજી એક તમારી બહુ પોપ્યુલર યોજના છે જે બહુ જૂની છે, ચિરંજીવી સમ યોજના, એનાથી તમે આ બંને યોજનાને લોકો ક્લબ કરી છે. અને એનાથી શું ફાયદો છે કે અગર લેટસ એક વુમેન પ્રેગ્નન્ટ છે, તો એને પ્રેગ્નન્ટ, જ્યારે બેન પ્રેગ્નન્ટ હોય છે ત્યારે એને ફિઝિકલ અટેન્શન, સાયકોલોજીકલ અટેન્શન, ઇમોશનલ અટેન્શન, આ બધાની બહુ જરૂરત હોય છે. ઇવન ન્યુટ્રિશન પણ, વેરી ગુડ પોઈન્ટ, ન્યુટ્રિશન, તો પેલું બાબો હોય બેબી હેલ્ધી બોર્ન થશે. એટલે યુ નો, એટલે આ તમે જે ચિરંજીવી યોજના અને ઈ મમતા યોજના અને એનો ડેટાબેસ કલેક્ટ કરી, અને પછી બેનની જે પ્રસ્તુતિ થાય, અને એના પછી એને જે પ્રીનેટલ કેર, પોસ્ટનેટલ કેર, એ બધું તમે ટેકનોલોજીથી સાંકળી ઇન્ટિગ્રેટ કરી, અને એ રીતે આપોઆપ, જાણે કે લેટ્સ આઈ થિંક એમ્બ્યુલન્સ સર્વિસ એને તરત મળી જાય છે. પેલું છોકરું આવે એટલે મા અને છોકરાને એક ખિલખિલાટ વેનમાં લઈ જાય, એટલે યુ નો ધીસ ઇઝ અ ગુડ થિંકિંગ, થિંકિંગ જે દેટ ઇઝ અ થિંકિંગ વિચ ઇઝ વેરી ક્લોઝ, કે લોકોને પોતાનું પણ લાગે છે આનાથી. અને એટલા માટે આજે આઈ એમ વેરી હેપી. અને મારી પાસે ડેટા તો નથી, પણ આઈ એમ શ્યોર તમે આ ટેકનોલોજીનું ઇન્ટિગ્રેશન કર્યું છે, તો આ યોજનાથી તમારા ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ બી ઓછા થશે અને મેટર્નલ મોર્ટાલિટી રેટ બી ઓછા થશે. આઈ એમ પ્રિટી શ્યોર ફોર ધેટ, આઈ એમ 100% શ્યોર. નૂતનબેન, સખી મંડળોની જો વાત કરીએ તો મહિલાઓને કેવા પ્રકારની મદદો મળે છે અને શું છે આ યોજના? સખી મંડળોમાં શું છે કે જે બહેનો ઘરમાં, પહેલાં આપણે કુટીર ઉદ્યોગ કહેતા હતા કે લઘુ ઉદ્યોગ કહેતા હતા, કે એ રીતે ઘરમાં ખાખરા, મસાલા, જે પણ એમની આવડત છે
એટલે દે આર એટલે કુક તો છે જ, બોર્ન કુક છે, પણ હવે એમની જે આવડત છે એને તમે એટલે કે ધંધાકીય રીતે લોકોમાંથી કમાણી કરી શકે એવી બધી આજે મંડળો બધા ભેગા થઈ, મને લાગે છે કે ગુજરાત એ ફર્સ્ટ લીડ લીધી છે કે જેમાં એવા કોઓપરેટિવ બહેનોના એવા બધા સંગઠનો કરીને અને પછી એને મોટા રૂપમાં એક ઉદ્યોગ તરીકે બહાર લાવ્યા છે. તો એક બહુ સારા આજે સખી મંડળો જે ભાગ ભજવી રહ્યા છે, ખરેખર એ બિરદાવવા જેવા છે હું તો કહું છું, કારણ કે ઘર ઘરમાં બેસીને કામ કરી શકે. ત્યારે આ મારા માઇન્ડમાં આવ્યું, કારણ કે આ તો બિઝનેસ રિલેટેડ છે, કારણ કે ધીસ ઇઝ ફોર ધ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ. જે તમે આગળ આપણે વાત કરીએ સોશિયલ એમ્પાવરમેન્ટ થયું, હેલ્થ થયું, ન્યુટ્રિશન થયું, એડ્યુકેશન વી કેન ટોક લિટલ લેટર ઓન, પણ આ જે ઇકોનોમિક એમ્પાવરમેન્ટ માટે એક, કારણ કે અમે તો આપણે મેં એના સેમિનાર સાંભળ્યા હતા, મિશન મંગલમ કરીને પ્રોજેક્ટ લોન્ચ થયો છે, વિચ ઇઝ અ વેરી ગુડ પ્રોજેક્ટ. કઈ રીતે કે શું કર્યું છે એમાં, કે એક તો આપણા ગુજરાત લાઇવલીહુડ કંઈક સોસાયટી બનાવી ગવર્મેન્ટે, અને એ લોકો શું કરે છે, આ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય છે એ લોકો પાસે જાય છે, અને આ જે ગુજરાત લાઇવલીહુડ સોસાયટી છે એ લોકોની જોડે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એટલે લેટ અસ સે બિઝનેસવાળા, લેટ અસ એક્ઝામ્પલ કે જે મોટી મોટી કંપનીઝ હોય, અને લેટ અસ સે કે વેલ્સપન કંઈને મેં કંપનીનું નામ સાંભળ્યું હતું જેને પાર્ટનરશિપ કરી હતી, કે એ વેલ્સપન કંપની આ લોકો જોડે ગુજરાત લાઇવલીહુડ જોડે પાર્ટનરશિપ કરે, અને ગુજરાત લાઇવલીહુડ જાય બહેનો પાસે, રાઈટ. હવે બહેનો પાસે બે રીતે જાય, અગર સેલ્ફ હેલ્પ ગ્રુપ તૈયાર હોય તો ત્યાં ડાયરેક્ટ જાય, અને ગ્રુપ તૈયાર ના હોય તે લોકો બહેનોને સૌથી પહેલા સ્કિલ્સ આપે, જેમ કે વેસ્ટ પણ એ બનાવે છે આપણે આ શું કહેવાય ચાદર અને પરદા ને એવું બધું બનાવે છે, તો એ લોકો જાય કે ઓકે અમે તમને ચાદર પરદા બનાવવાનું શીખવાડશું, બરોબર. એટલે સૌથી પહેલાં એ બે બહેનો જે ગામમાં રહેતી હોય એ લોકોને ક્યાંક બીજી ફેક્ટરીમાં જઈને જોબ ના કરી શકતા હોય યા હોય નહીં, તો એ લોકોને ઘર બેઠા બેઠા સુઈંગ બી એવું જ સ્કિલ છે, એમ્બ્રોઇડરી છે, ઘરે બધા કરી શકે, એક્ઝેક્ટલી. એટલે એ લોકો પહેલાં એ લોકોને વોકેશનલ સ્કિલ આપે, એટલે બહેનો એ વોકેશનલ સ્કિલ મળી ગયું, પછી એ બહેનોને વોકેશનલ સ્કિલ સાથે નેક્સ્ટ સ્ટેપ આપે થોડું માઇક્રો ફાઇનાન્સ, કે ભાઈ તમે આ સુઈંગ મશીન લો, એટલે એના માટે માઇક્રો ફાઇનાન્સ આવે, એ આ બધું લાઇવલીહુડ સોસાયટી જ કરે. પછી માઇક્રો ફાઇનાન્સ આપ્યા પછી આ લોકો આ જે કંપનીઝ છે એ લોકોને ઓર્ડર આપે, ઓકે તમે લોકોને કપડા એટલે ક્લોથ આપે, રો મટીરિયલ આપે, તમે આ રીતે સ્ટિચ કરો, તમે આ ડિઝાઇન સ્ટિચ કરો, એટલે એનાથી શું બેનને બે ફાયદા થાય, એક તો એને કમાણી બી થાય અને નવી નવી ચીજો શીખવાની મળે, એનું પોતાનું પર્સનલ ગ્રોથ થાય, અને એને એક એક સેલ્ફ રિલાયન્ટ એ બેન થઈ જાય. એટલે આવી રીતે જે આ મિશન મંગલમ પ્રોજેક્ટ છે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જોડે છે એ બહુ સારી, ઇટ્સ ગુડ થોટ, કે ધીરે ધીરે મેં જે સાંભળ્યું છે કે ધીરે ધીરે અત્યારે ઘણી બહેનો જાણે કે સેમ એક્સપ્લોઇટેશનથી બચી ગઈ છે, પહેલાં બિચારી ફેક્ટરીમાં જતી તેને મહિને 50 રૂપિયા 100 રૂપિયા દિવસે કમાતી, બિચારી કમાઈ બી નહીં, હા એક્ઝેક્ટ, ઘરે બેઠા એ લોકોને કામ, ઘરે બેઠા એ લોકોને કામ મળી જાય, એટલે નાનું બધું છોકરું બોકરું બી હોય તો એવું નહીં કે એના છોકરાને એકલા છોડીને જોબ કરવા જવું પડે, એ ઘરે બેઠા એને કરે. એટલે આ રીતે બીજી ઇન્ડસ્ટ્રી કહું તમને, મસાલા ઇન્ડસ્ટ્રી યા ખાખરા ઇન્ડસ્ટ્રી, ખાખરા તો બહુ પોપ્યુલર છે, અને એના લીધે હવે શું થયું છે ખબર છે, બહેનોને એટલી જાગૃતતા આવી ગઈ છે કે હવે બહેનો ખાલી ખાખરા નથી બનાવતા, હવે બહેનો કહે છે કે અમે ખાખરા બનાવીને આપીએ છીએ તો અમને એક્સ અમાઉન્ટ મળે છે, પણ અમે એના પેકેજિંગ કરશું, વેક્યુમ પેકેજિંગ કરશું, એનાથી શું થશે કે સેલ્ફ લાઈફ વધશે, એટલે એના એના એક્સ પ્લસ વાય પૈસા મળશે, અને પછી જે સેલ્સ માર્કેટિંગ છે એ તો આજે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ વાળી કંપનીઓ છે કરે છે. એટલે આ જે મિશન મંગલમ પ્રોજેક્ટ છે એ હજી પણ હજી એક તો આઈ મીન લોટ ઓફ ગુડ થિંગ્સ આર ધેર ઓન પેપર, બટ હજી એનું ડીપ ઇમ્પ્લિમેન્ટેશન, કારણ કે હજી જે પીપીપી છે એ બહુ ઓછી થઈ છે પબ્લિક પ્રાઇવેટ, હજી એને વધારવી જોઈએ અને બહેનોને આની જાગૃતતા કરવી જોઈએ, તો આઈ એમ પ્રિટી શ્યોર કે આના લીધે ધેર વિલ બી અ ટ્રેમેન્ડસ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, ટ્રેમેન્ડસ. પણ આ ખાલી આપણે ગામડાઓમાં નહીં, અત્યારે અર્બનમાં પણ અર્બનમાં મઠિયા ઠેપલા ખાખરા હોય, બીજું ઘણું બધું છે, બરાબર. બટ વી આર ડ્રેસિંગ ને એનો મતલબ, તો બીજા બ્યુટી પાર્લર બીજું એનાથી સારો એક પોઈન્ટ છે, મને બહુ ગમ્યો, બીકોઝ ધીસ વોઝ સમથિંગ, કારણ કે હું આપણા ધેર આર લોટ ઓફ વિડોઝ, તો એના માટે આ લોકો એક કંઈક સ્કીમ બી, એવા સ્કીમોના નામ તો અહીંયા યાદ રહેતા નથી, કે વિધવા સહાય, એમાં શું કર્યું છે કે એમાં જે વિધવાઓ છે એ બી બહુ સરસ સ્કીમ છે, કારણ કે આઈ એમ વર્કિંગ વિથ અ ફ્યુ ઓફ ધેમ, એટલે મને તો ખબર પડી હતી કે એ લોકો પાસે શું કહેવાય, એ લોકોને પૈસા, એ લોકોને અગેન વોકેશનલ ગાઈડન્સ, જેને કે બ્યુટી પાર્લર, બ્યુટી પાર્લર છે, સ્વિમિંગ મશીન છે, ગ્રોસરી લો યા આ બધું એ લોકોને શીખવાડે, ઉપરથી એ લોકોને આ કીટ આપે. ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે પેલામાં તો મિશન મંગલમમાં તો માઇક્રો ફાઇનાન્સ હતું, એટલે એ લોકોને પૈસા, આ તો સામેથી એક નાની કીટ આપે, એટલે એ લોકોના પૈસા બી ઇન્વોલ્વ ના થાય, અને પછી ધીરે ધીરે પેન આ હેલ્પથી પોતાનું સેલ્ફ રિયલાઇન થાય અને પોતાનું સજ સસ પગે ઊભી રહે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે વિધવા બહેનો છે એ લોકો પાસે એક એક